તો ખૂણો પી બરાબર થશે ગણું છે તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તો એમાં આવશે પંચોતેર અંશ ત્રીજું છે એક લઘુકોણનું માપ એક અંશ છે તો તેના પૂર્વકોણ અને કોટિકોણના માપનો તફાવત શોધો તો એમાં આવશે નેવું અંશ ત્યાર પછી ચોથું છે એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી ચોથા ભાગનું છે તો તે ખૂણાનું માપ કેટલું થશે તેમાં આવશે છત્રીસ અંશ પાંચમું છે રેખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ એક અંશ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તેમાં આવશે એકસો એસી માઇનસ એક્સ ત્યાર પછી છઠ્ઠું છે એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી આઠમા ભાગનું છે તો તે ખૂણાનું માપ શોધો તો એમાં જવાબ આવશે વીસ અંશ સાતમો છે ત્રિકોણ એ માં ખૂણો એ બરાબર ત્રેપન અને ખૂણો બી બરાબર સાડત્રીસ હોય તો ખૂણો સી બરાબર કેટલો તેમાં જવાબ આવશે નેવું કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો થાય છે માટે આઠમું છે સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે તેમાં આવશે એકસો અંશ ત્યાર પછી નવમું છે ખૂણો x અને ખૂણો y પૂરક કોણો છે જો ખૂણો x બરાબર 5 ખૂણો y હોય તો ખૂણો x અને y શોધો તો ખૂણો x બરાબર 150 અને ખૂણો y બરાબર 30 થશે દસમું છે બે પૂરક કોણના માપનો તફાવત 20 અંશ છે તો તેમાંના લઘુકોણનું માપ ખાલી જગ્યા થાય તેમાં આવશે 80 અંશ 11મો છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે પ્રશ્ન છે ખૂણાના ત્રિકોણ કોટિકોણના પૂરક સ્વરૂપે દર્શાવો વાય બરાબર બે તેમાં આવશે ઓ એક્સ વત્તા એક વાય બરાબર બે અથવા તો ઓ એક્સ માઇનસ એક વાય બરાબર ઝીરો ચૌદમું છે સમીકરણ ટુ વાય બરાબર અગિયાર ને દ્વિચલ સુરેખ સમીકરણમાં ના પ્રભાવ પ્રમાણિત સ્વરૂપમાં લખાય તેમાં આવશે ઓ એક્સ વત્તા ટુ વાય માઇનસ 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 અગિયાર બરાબર ઝીરો ત્યાર પછી છે જો યામ બે ત્રણ એ સમીકરણ એ એક્સ માઇનસ પાંચ વાય બરાબર એકવીસ નો એક ઉકેલ હોય તો એ બરાબર આવશે માઇનસ ત્રણ સોળમું છે બિંદુ સમીકરણ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર ચોવીસ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો તો ઉકેલ નથી સત્તરમું છે સમીકરણ થ્રી એક્સ વત્તા ટુ વાય બરાબર અઢાર માટે જો એક્સ બરાબર પાંચ હોય તો વાય બરાબર ત્રણના છેદમાં બે થશે અઢારમુ છે નીચે દર્શાવે સમીકરણને એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો સ્વરૂપે દર્શાવો અને દરેકમાં એ બી અને સીની કિંમત દર્શાવો તો અહીં એ બરાબર માઇનસ બે બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ છ જવાબ મળે ઓગણીસમુ છે ત્રણ મોસંબી તથા છ નારંગીની કુલ કિંમત બસો દસ થાય છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો તો થ્રી એક્સ વત્તા સિક્સ વાય બરાબર દસ છે નીચે આપેલા સમીકરણના બે ઉકેલો શોધો થ્રી વાય વત્તા ચાર બરાબર ઝીરો તો ઝીરો અને બીજો આવશે માઇનસ ચારના છેદમાં ત્રણ અને બીજો ઉકેલ મળશે એક માઇનસ ચારના છેદમાં ત્રણ

છે 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 એ સમીકરણ સમીકરણ ઉકેલ ઉકેલ તો તો કિંમત કિંમત આવશે શોધો તેમાં આવશે ત્રણ ત્યાર પછી સેક્શન નંબર બી છે એમાં આલેખ દોરવાનો છે બધાના જવાબો અહીંયા જો આન્સર લખેલો છે હવે ત્યાં તમને મળી રહેશે બધા જ ના ક્વેશ્ચન ના આન્સર બધા જ ગણેલા છે તો મિત્રો હવે અહીંયાથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે વિડીયોના અંત ભાગમાં એમનું તમને જવાબો મળી રહેશે